આજના પ્રવચનનો વિષય છે ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ જીનિયસ બનવાની એક કળા આપણા બધાના અંતરમાં એક ઈચ્છા છે કે હું જે કંઈ કાર્ય કરું એ મારે સારામાં સારું કરવું છે સારામાં સારી અને શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવીને ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરવું છે જેથી મને પણ અંતરમાં સંતોષ રહે અને મારા વાતાવરણમાં આજુબાજુ લોકોને પણ સંતોષ થાય કે કાર્ય ખૂબ સુંદર અને સારું થયું છે આની સાથે એ પણ આપણી ઈચ્છા છે કે ઓછા પુરુષાર્થથી કંઈક એવી કળા હાથમાં આવે કે આપણે ઉચ્ચતમ પરિણામો પ્રાપ્ત કરી શકીએ જે લોકો આવી શ્રેષ્ઠતાથી કામ કરે છે એને આપણે જીનિયસ કહીએ છીએ વર્લ્ડ કપ સોકર રમાયેલું તમારા બધામાંથી ઘણા બધાએ ટીવી ઉપર જોયો હશે અને વર્લ્ડ કપ સોકર ઇઝ ધ વન ઓફ ધ ગ્રેટેસ્ટ સ્પોર્ટિંગ ઇવેન્ટ ઓન ધિસ પ્લેનેટ અને એમાં ફાઇનલ્સમાં બ્રેઝિલ વર્સીસ જર્મની હતા અને તમને બધાને બ્રેઝિલનો નો હીરો એનું નામ તો ખ્યાલ હશે શું નામ હતું વેરી ગુડ રોનાલ્ડો તો બ્રેઝિલ વર્સીસ જર્મની ફાઈનલ્સ હતું અને ઇટ વોઝ અ હાઈ વોલ્ટેજ ગેમ કારણ કે બ્રેઝિલનો એટેક બહુ પાવરફુલ હતો અને સામે જર્મન ડિફેન્સ એટલું પાવરફુલ હતું જર્મનીના જે ગોલકીપર હતા ઓલિવર કેન એને જર્મની ફાઈનલ્સમાં પહોંચ્યું ત્યાં સુધી એક પણ ગોલ સામેની ટીમને કરવા નહોતો દીધો એટલું એનું ડિફેન્સ અને પોતાનો અનુભવ અને સામે જે બ્રેઝિલ્સમાં ત્રણ આર હતા રોનાલ્ડીનો રિવેલ્ડો અને રોનાલ્ડો આ ત્રણેયના નામ આપણને ખબર છે આ એટલા બધા પાવરફુલ એટેકર્સ હતા કે એ લોકોએ એક પણ ટીમના ડિફેન્સને તોડ્યા વગર બાકી નહોતું રાખ્યું દે વર અ પાવરફુલ કોમ્બિનેશન એટલે બહુ જ હાઈ વોલ્ટેજ ગેમ હતી અને એવું કહેવાય છે કે પૃથ્વીના ઇતિહાસમાં સૌથી વધારે કોઈ પ્રસંગ કોઈ ઇવેન્ટ ટીવી ઉપર લાઈવ જોવા માટે પ્રેક્ષકો બેઠા હોય સૌથી વધારે પ્રેક્ષકો બેઠા હોય તો આ વર્લ્ડ કપ ફાઈનલ્સ ટુ થાઉઝન્ડ ટુ અને એ વખતે ફર્સ્ટ હાફ સુધી તો ઝીરો ઝીરો હતું અને સેકન્ડ હાફમાં એક જબરજસ્ત પ્રસંગ બની ગયો જર્મન ડિફેન્સ તરફથી એક્સ્ટ્રીમ લેફ્ટમાંથી રોનાલ્ડીનો ફૂલ સ્પીડમાં બોલ લઈને જર્મન ડિફેન્સમાં અંદર આવી ગયા જે એમાં એકવાર ડીમાં આવી જાય પછી તો આ લોકો વેરી ડેન્જરસ બ્રેઝિલિયન એટેકર્સ બધા પણ એને જોયું કે જર્મનીના પાંચ ડિફેન્સિવ પ્લેયર્સ અને ઓલિવર કેન પોતે એની સ્ટ્રાઇકિંગ લાઈનમાં છે એટલે એને ખ્યાલ આવી ગયો હી વોઝ રનિંગ એટ ફોર્ટી માઇલ્સ પર આવર હા બોલ લઈને એને ખ્યાલ આવી ગયો કે હું આ ડિફેન્સ તોડી નહીં શકું એટલે એને એટલી સ્પીડમાં લેફ્ટ ફૂટથી બોલને મિડલમાં મૂક્યો અને મિડલમાંથી રોનાલ્ડીનો રિવેલ્ડો આવતા હતા એને બોલ પાસ કર્યો એટલે આખું જર્મન ડિફેન્સ વચ્ચે આવી ગયું પાંચ જણાનું એટલે એને ફ્લેશ ઓફ એ સેકન્ડ આ બધું જે વર્ણન કરું છું ને આ બધું માઇક્રો સેકન્ડમાં થાય હા એના ફ્લેશ ઓફ એ સેકન્ડ રિવાલ્ડોને ખબર પડી ગઈ કે હું પણ જર્મન ડિફેન્સ તોડી નહીં શકું પણ એને એક યુક્તિ વાપરી એણે યુક્તિ એવી વાપરી કે એને રાઇટ ફૂટ ઊંચો કરી અને જર્મન ડિફેન્સ તરફ જોઈ અને ગોલને એટેક કરતો એવી રીતે ગોલ તરફ દ્રષ્ટિ રાખીને કીક મારવાનો પ્રયત્ન કર્યો અને ઇટ વોઝ અ ડમી કીક કીક છે એને બોલ ઉપરથી ફેરવી લીધી એટલે એક સમયે બધા જ જર્મન ડિફેન્સ ગોળ ફરી ગયા કારણ કે તો પાવરફુલ શોટ આવે તો કદાચ મોઢા ઉપર પણ આવી જાય એટલે ગોળ ફરી ગયા કે જેના શરીરથી રોકાઈ જાય અને આમ વોલ થઈ ગઈ આમ જર્મન વોલ થઈ ગઈ આખી પાંચ જણાની અને આને ડમી કિક મારી અને બોલ પાસ થવા દીધો આ બાજુ થર્ટી માઇલ્સ પર આવવાની સ્પીડે રોનાલ્ડો દોડતો હતો એને ખબર હતી કે ધીસ ઇઝ ધ ટાઈમ અને આ બાજુથી રોનાલ્ડો દોડ એને બોલ મળ્યો એની પાસે ત્યારે હજી જર્મન ડિફેન્સ નજીક નહોતો આવી શક્યો અને ફ્રોમ થર્ટી મીટર્સ નેવું ફૂટથી એને લેફ્ટ ફૂટ માર્યું સીધો જ ગોલ કર્યો ઈટ વોઝ અ બ્રિલિયન્ટ ગોલ અને બધા જ કોમેન્ટેટર્સ બોલી ગયા કે ઇટ ઇઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ આ સામાન્ય વ્યક્તિથી તો ન જ થઈ શકે હાઈલી ટેલેન્ટેડ પ્લેયર્સ હોય એનાથી પણ આ ન થઈ શકે આ ધોઝ પીપલ ધોઝ પ્લેયર્સ હુ આર બોર્ડ વિથ ફૂટબોલ ઇન ધિયર બ્લડ જે લોકો જન્મજાત લોહીમાં ફૂટબોલની ગેમ લઈને જન્મ્યા છે એનાથી જ આ પ્લાનિંગ થઈ શકે આ સેકન્ડ્સમાં આટલું પ્લાનિંગ એકબીજાને સમજી જવું અને ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ગોલ ઓફ ધ સેન્ચુરી કે આ સો વર્ષમાં ફૂટબોલમાં શ્રેષ્ઠ ગોલ જો થયો હોય તે વર્લ્ડ કપ ફાઈનલ્સમાં ટુ થાઉઝન્ડ ટુ એ રોનાલ્ડોને કર્યો એ અને જે ગોલ માટે મિલિયન્સ ઓફ ડોલર્સ એને ગિફ્ટ તરીકે મળેલા છે તો ઇટ વોઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ સો જીનિયસની એક વ્યાખ્યામાં આ વસ્તુ કહેવામાં આવે છે કે જીનિયસ પીપલ સમટાઇમ્સ દે પ્રોડ્યુસ એક્સિલન્ટ રિઝલ્ટ વિથ વેરી લેસ એફર્ટ જસ્ટ બિકોઝ હાઈ ઇન્ટલેક્ટ બીજી એક વ્યાખ્યા પણ આ કરવામાં આવે છે કે જીનિયસ પીપલ સોલ્વ વેરી ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ વિથ કેઝ્યુઅલ અત્યંત અઘરા પ્રશ્ન હોય એ સાહજિક રીતે એ પોતે આ જીનિયસ લોકો સોલ્વ કરી શકતા હોય છે પ્રોડ્યુસિંગ હાઈ એફિશિયન્સી રિઝલ્ટ અત્યંત ઉચ્ચતમ કક્ષાનું પરિણામ એ પોતે આવા ગંભીર પ્રશ્નોમાં પણ પ્રોડ્યુસ કરી શકે છે જસ્ટ બીકોઝ ઓફ ધર જીનિયસનેસ ઘણા બધા લોકો પૃથ્વી ઉપર એવા થઈ ગયા કે જે લોકોએ ઘણી મોટી સિદ્ધિ નાની ઉંમરે ઓછા પ્રયત્નથી ઘણી વખત ઓછા ડેટા ઇનપુટથી એટલે કે એમની પાસે ઇન્ફોર્મેશન ઓછી હોય ઘણી વખત એવી વિશેષ એની પાસે વોકિંગ સ્ટાઇલ પણ ન હોય છતાં પણ એવા પરિણામો લાવ્યા છે જ્હોન ગોડાર્ડ નામની એક અમેરિકન વ્યક્તિ પંદર વર્ષની ઉંમર એણે નક્કી કર્યું કે આ ટીવી ઉપર ઘણા બધી વસ્તુઓ હું જોઉં છું કે લોકો માઉન્ટ એવરેસ્ટ ચડી જાય નાઇલ નદી છે આખી અલોંગ ધ લેન્થ બોટિંગ કરી આવે મોટર બોટ નહીં હલેસા મારીને આવું બધું હું ના કરી શકું એટલે એક દિવસ રાત્રે આ પંદર વર્ષનો છોકરો એને નક્કી કર્યું કે મારે શું શું કરવું છે મારી ઈચ્છા શું શું છે ઇ સ્ટાર્ટેડ પેનિંગ ઇટ ડાઉન એક બે ત્રણ ચાર પાંચ છ અને બધી આવી જ આઈટમ્સ કે માઉન્ટ એવરેસ્ટ ચડી જવું છે એમેઝોન અને નાઇલ બે લોંગેસ્ટ રિવર્સ છે એ મારે સ્વિમ કરવી છે મિસાઇલ લોન્ચર બનાવવું છે એરક્રાફ્ટ કેરિયર બનાવવું છે આવી બધી વાત એ લખી હી ઇટ ડાઉન બે ત્રણ દિવસ સુધી વિચારી વિચારીને લિસ્ટ બનાવ્યું ત્રીજા દિવસે એને જોયું કે મેં કેટલા ગોલ નક્કી કર્યા હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સેવન ગોલ્સ એકસો ને સત્યાવીસ ગોલ એને નક્કી કર્યા કે આટલું મારે જીવનમાં કરવું છે એની માટે એને પ્રયત્ન શરૂ કર્યો અત્યંત આત્મવિશ્વાસ સાથેનો પ્રયત્ન બાય ધ એજ ઓફ ફિફ્ટી નાઇન વેન ઇઝ સેટ બેક ટુ જસ્ટ ગો ઓવર ધ થિંગ્સ કે મેં કેટલા ગોલ સિદ્ધ કર્યા તો ઓગણસાઠ વર્ષની ઉંમરે આ એકસો સત્યાવીસમાંથી એકસો ને છ ગોલ એને પૂરા કરી દેલા બીજો એક પ્રસંગ કહું સર આઈઝેક ન્યૂટનનું આપણે બધાએ નામ સાંભળ્યું છે જેને આપણને ગુરુદ્વાકર્ષણના નિયમો આપ્યા લોઝ ઓફ મોશન ગતિના ત્રણે ત્રણ કાયદા આપણને એમણે આપ્યા ચોવીસ વર્ષની ઉંમર એમણે શોધ કરેલી અને એરેથમેટિક્સ અને સાયન્સમાં એકસો ને પચાસથી થી વધારે ને ઇન્વેન્શન્સ એ સર આઇઝેક ન્યૂટનના નામે છે જે આપણે બારમા ધોરણમાં કેલ્ક્યુલસ ભણ્યા ને મેથ્સ ટુ પેપરમાં પચાસ માર્કનું જે પૂછાય છે દેટ કેલ્ક્યુલસ ઇઝ ધ ઇન્વેન્શન ઓફ ન્યૂટન જેફરસનની તમને વાત કરું કે જેને અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે બંધારણ જેને લખ્યું છે એક જ અઠવાડિયામાં આખું બંધારણ પૂરું કરી નાખ્યું તેત્રીસ વર્ષની ઉંમરે બીજા એક મહાન ફૂટબોલરની વાત કરું મેરેડોના જેનું નામ પણ તમે લોકો સાંભળ્યું હશે ઓગણીસો વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ વર્લ્ડ કપ ફાઈનલ્સમાં મેક્સિકોમાં યુ ઓલ્સો સ્કોર અ બ્યુટિફુલ ગોલ અને એની માટે ઓલ ઓવર વર્લ્ડ જયારે બીબીસી વેબસાઇટે બેસ્ટ ફૂટબોલર ઓફ ધ સેન્ચ્યુરીમાં કિંગ પેલે મેરેડોના બધાને મૂક્યા ત્યારે હાઇએસ્ટ વોટિંગ મેરાડોના માટે ગયું સો હિઝ એઝ ડિક્લેર ફૂટબોલર ઓફ ધ સેન્ચુરી એને જયારે આ મેક્સિકોમાં વર્લ્ડ કપ ફાઈનલ્સને આર્જેન્ટિનામાં જીતાડી ત્યારે એની ઉંમર ફક્ત વર્ષની હતી ચાર્લ્સ ડિકન્સે ઓલિવર ટ્વિસ્ટ લખી ત્યારે એની ઉંમર ફક્ત બાવીસ વર્ષની હતી માઇકલ ગ્રોસ જર્મનીનો બહુ સારો સ્વીમર ઓગણીસો ને માં સત્તર વર્ષની ઉંમરે એને સાત ગોલ્ડ મેડલ લીધા બ્યોન બોર્ગનું નામ સાંભળ્યું હશે ઓગણીસો છોતેર થી ઓગણીસો એક્યાસી સુધી ટેનિસ જગતમાં રાજાની જેમ એને ટાઇટલ્સ જીત્યા છે પણ એક વિશેષતા એવી છે કે તમને ખબર છે ટેનિસમાં ચાર ગ્રેન્ડ સ્લેમ્સ રમાય ફર્સ્ટ ઇઝ ધ ઓસ્ટ્રેલિયન ઓપન જે હમણાં પૂરી થઈ હવે આવશે હમણાં મે અને જૂનમાં ધ ફ્રેન્ચ ઓપન પછી વિમલ્ડન આવશે અને પછી સપ્ટેમ્બરમાં યુએસ ઓપન આવશે આ ચાર ઓપન ટુર્નામેન્ટ છે એ ગ્રેન્ડ સ્લેમ્સ કહેવાય છે બાકી બીજી બધી ટુર્નામેન્ટ રમાતી હોય હવે દરેક પ્લેયર છે ને પર્ટિક્યુલર કોર્ટ થી ટેવાયેલો હોય અને પર્ટિક્યુલર કોર્ટ ઉપર સારું દેખાવ કરી શકે ફોર એક્ઝામ્પલ જે ફ્રેન્ચ ઓપન રમાય છે એ રેડ ક્લે કોર્ટ ઉપર રમાય છે અને એના એક જ અઠવાડિયા પછી વિમ્બલ્ટન રમાય એ ગ્રાસ કોર્ટ્સ ઉપર રમાય એટલે ઇટ્સ અ વેરી ફાસ્ટ ગેમ ફ્રેન્સ ફ્રાન્સમાં જે ક્લે કોર્ટ ઉપર રમાય રેડ ક્લે કોટ ઉપર ઇટ્સ અ બેઝ બોલ ઇટ્સ બેઝ લાઇન ગેમ એટલે તમે સર્વ લોંગ શોર્ટ્સ બધા ચાલે અને રમાય છે ઇટ્સ અ અસકો ગેમ એટલે સર્વ સીધા નેટ પાસે દોડી જાઓ એટલે વોલીઝ તમે આપી શકો પાછી એટલે આખી બે ગેમની કહેવાય બંને ટેનિસ પણ રમત બંને જુદી છે ઘણા પ્લેયર્સ આમાં એક્સપર્ટ હોય ઘણા આમાં જ એક્સપર્ટ હોય ફોર એક્ઝામ્પલ બોરિસ બેકર ત્રણ થી ચાર વખત વિમ્બલ્ટન જીત્યા પણ એક પણ વખત ફ્રેન્ચ ઓપન ના જીતી શક્યા ઇવાન લેન્ડલ હતા એ છ ફ્રેન્ચ ઓપન જીત્યા એક પણ વિમ્બલ્ટન ના જીતી શક્યા કારણ કે આ રમત આખી જુદી થઈ જાય બ્યોન બોર્ગ ઇઝ ધ ઓનલી પ્લેયર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેનિસ કે જેણે બંને ચેમ્પિયનશિપ્સ પાંચ પાંચ વખત જીતી છે અને એ પણ સળંગ ઓગણીસો છોતેર થી ઓગણીસો એક્યાસી સુધી ફ્રેન્ચ ઓપન જીતે અને અઠવાડિયા પછી વિમ્બલ્ટન શરૂ થઈ જાય એ પોતે પોતાની ગેમમાં એટલો ચેન્જ તરત લાવી શકે આ બહુ જ અઘરું છે હા આ કેવું અઘરું થયું ખબર છે કે તમે તમારું ફર્સ્ટ પેપર જમણા હાથથી લખો અને બીજું પેપર ડાબાથી લખી બતાવો એટલી અઘરી આ વાત થઈ પણ ફોર કન્ટિન્યુઅસલી ફાઈવ યર્સ ફ્રોમ સેવન્ટી સિક્સ ટુ એટી વન હી વોન બોથ ધ ફ્રેન્ચ ઓપન અન ધ ડન આ ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વેર ધીસ પીપલ બોર્ન ગ્રેટ આ લોકો શું જન્મજાત મહાન હતા જન્મજાત જીનિયસ છે પ્રમુખ સ્વામી મહારાજે પાંચસો થી પણ વધારે મંદિરો દેશ પરદેશમાં બાંધ્યા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી એથ નું બિરુદ આપ્યું અને હમણાં ધ મોસ્ટ વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ ટોપ ટ્વેન્ટીમાં પ્રમુખ સ્વામી મહારાજનું નામ લીધું ઘણી વખત એમ થાય કે ઓલ ધીસ ગ્રેટ એચિવર્સ વેર દે બોન ગ્રેટ અને બહુ આપણા મનમાં એમ જ વિચારધારા પ્રવર્તે છે કે આ જીનિયસ છે એ લોકો જન્મજાત મહાન હોય છે એ લોકો જન્મથી જ એમની પાસે એવી કોઈક આવડત કદાચ ભગવાનની કૃપા કદાચ એનું ભાગ્ય કદાચ એની એવી કોઈ ટેલેન્ટ એવી કોઈ વિશેષ શક્તિ જે આમ આદમી પાસે નથી એવી કોઈક છે એટલે આ લોકો આવી મહાન સિદ્ધિ પોતાના જીવનમાં મેળવી શક્યા આપણા મનમાં એ વિચારધારા છે અને ઘણા વધતા ઓછા અંશે એ વિચારધારા ખોટી પણ નથી મેની જીનિયસીસ આર બોર્ન ગ્રેટ પણ સામે એ પણ વસ્તુ આપણને જોવા મળે છે કે ઘણી બધી વ્યક્તિઓ જીવન આ દુનિયામાં એવી થઈ છે કે જેમણે સતત પુરુષાર્થથી પૂર્ણ આત્મવિશ્વાસથી નૈતિકતા અને સચ્ચાઈમાં પ્રતીતિ રાખીને ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાન કરતા હરતા છે અને આપણે પ્રાર્થના કરવી જોઈએ એવો વિશ્વાસ ધારીને બહુ ઓછી આવડતથી કદાચ બહુ ઓછી બુદ્ધિમત્તાથી બહુ જ મોટું પરિણામ લાવી શક્યા છે જીનિયસની હરોળમાં ઉભા રહી શકે એવું આ લોકોએ કાર્ય કર્યું છે એટલે અભિપ્રાય તો અત્યારે બંને પ્રવર્તે છે ડ્રાઈડન નામની એક વ્યક્તિ લખે છે કે જીનિયસ ઇઝ મસ્ટ બી બોર્ન દે આર નોટ ક્રિએટેડ કે જીનિયસ લોકો છે એ જ હોય છે એનું સર્જન નથી થઈ શકતું જ્યારે જનરલ માર્ક ક્લાર્ક એમ લખે છે કે કોન્ટરરી ટુ ધ ઓલ્ડ સેઇંગ જીનિયસ ઇઝ મસ્ટ બી બોર્ન ધ આર્ટ ઓફ બીકમિંગ જીનિયસ કેન બી ટોટ એન્ડ કેન બી માસ્ટર્ડ કે જીનિયસ બનવાની જે કળા છે શીખી પણ શકાય છે શીખવાડી પણ શકાય છે અને એ કળા ઉપર માસ્ટરી પણ મેળવી શકાય છે જીનિયસની એક ડેફિનેશન એ પણ કરવામાં આવી છે કે ડુઈંગ સમથિંગ વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એન ઓર્ડિનરી પર્સન ટુ ડુ ઇઝ ટેલેન્ટ ટેલેન્ટ એટલે શું આવડત એટલે શું કે સામાન્ય વ્યક્તિને જે કરવું એકદમ કઠણ પડે એ સાહજિક રીતે કરી શકે ટેલેન્ટ બટ ડુઈંગ થિંગ્સ વિચ ઇઝ ઇમ્પોસિબલ ફોર ટેલેન્ટ ઇઝ જીનિયસ ખૂબ આવડત અને હોશિયારી ધરાવતી વ્યક્તિ પણ જે કાર્ય કરી ના શકે એ અતિ સાહજિકતાથી કરી બતાવું એ જીનિયસ છે કોકે હસતા હસતા એ પણ વ્યાખ્યા કરી છે અ ક્રેક પોટ હુ હિટ ધ જેક પોટ પ્રેસિડેન્ટ કેનેડી ઘણી વખત કહેતા કે જીનિયસ લાઈઝ ઇન ધ એક્સરસાઇઝ ઓફ વાઇટલ પાવર્સ અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ ઇન અ લાઈફ અફોર્ડિંગ ધેમ સ્કોપ એનો મતલબ શું થયો કે વ્યક્તિ એના જીવનમાં એ પદ પ્રાપ્ત કરી શકે છે એ કક્ષાએ જઈ શકે છે ઉચ્ચતમ પરિણામ કોઈ પણ નાના કાર્યથી માંડીને જીવનના કોઈ પણ અગત્યના મોટા કાર્યમાં એ લાવી શકે છે ઇટ ઇઝ એક્સરસાઇઝિંગ યોર વાઇટલ પાવર્સ બહુ સરસ શબ્દ કેનેડીએ વાપર્યો છે કે તમારામાં જે સુષુપ્ત શક્તિ છે ધ લેટન્ટ એનર્જીઝ દેટ યુ હેવ એને સર્વોત્તમ કક્ષાનું પરિણામ લાવવા માટે એનો પૂર્ણ ઉપયોગ કરવો અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ અને પછીનું વાક્ય પણ અગત્યનું એમણે લખ્યું છે ઇન અ લાઈફ એફોર્ડિંગ દેમ સ્કોપ એક એવું જીવનનું ઘડતર થવું જોઈએ કે જેમાં આપણા જીવનની સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત થવાની એક તક મળે એન ઓપોર્ચ્યુનિટી ઇઝ ક્રિએટેડ એટલે આ બધી જ વ્યાખ્યાઓ પરથી ઘણા બધા મહાનુભાવોના અનુભવો પરથી અને આ જે આપણે આગળ પ્રસંગો સાંભળ્યા એ મહાનુભાવના જીવન પ્રસંગો ઉપરથી આપણે એક વાત ચોક્કસ નિર્ધાર કરી શકીએ કે ઓલ ઓફ અ સેટિંગ યર અહીંયા જે આપણે બધા જ બેઠા છીએ એ બધા જ આપણે જીનિયસ બની શકીએ છીએ જે ક્ષેત્રમાં હોઈએ અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો સારામાં સારું પરિણામ ઓછી મહેનતથી લાવી શકીએ છીએ ભવિષ્યમાં આપણે કોઈ સારી જોબ કરશું સારો બિઝનેસ કરશું એમાં પણ દરેક રીતે સારું પરિણામ ફ્રોમ મેનેજમેન્ટ ટુ એડમિનિસ્ટ્રેશન ટુ પ્રોફિટ્સ એ બધામાં સારામાં સારું પરિણામ આપણે બધા જ લાવી શકીએ છીએ વી ઓલ કેન બી જીનિયસ કારણ કે કેરેડીએ જે વાત કરીએ વાઇટલ પાવર્સ આપણા બધામાં છે વી ઓલ હેવ દેટ લેટન્ટ એનર્જી એને પ્રોડ્યુસ કરવી એને વ્યક્ત થવાની એક તક આપવી અને એ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે એમાંથી ઉત્તમ પરિણામો મેળવવા એ વિચાર આપણે હોવો જોઈએ એટલે જીનિયસિસ આર નોટ ઓલવેઝ બોર્ન હવે આ વાક્ય યાદ રાખજો અગત્યની વાત આ છે કે જીનિયસિસ આર નોટ ઓલવેઝ બોર્ડ એ કાયમ જન્મજાત નથી હોતા બટ ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ કેન બી ટોટ કેન બી લર્ન એન્ડ કેન બી માસ્ટર એ થઈ શકે છે પણ એની માટે અમુક ચોક્કસ ક્વોલિટીઝ જોઈએ ચોક્કસ સદગુણો એ આપણા જીવનમાં આપણે કેળવવા જોઈએ હોય છે તો ખરા પણ આપણે જે વાત કરી કે એને પ્રદર્શિત થવાની એકતા આપવી જોઈએ ઇટ મસ્ટ બી ગીવન અ સ્કોપ તો પહેલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ બીકમિંગ અ જીનિયસ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી નીડેડ ઇઝ પરસિવન્સ એનર્જી કામ કરવાની સખત ધગશ સતત પુરુષાર્થ કરવાની તમન્ના પડે પડે પ્રયત્નશીલ રહેવાની તમન્ના એ જાગૃતિ એ જીનિયસ બનવાની પહેલી કળા છે એટલે એની માટે વાત લખેલી છે કે યુ હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર વી હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન વધારે કામ બધા જ કરવું પડશે વોક ધ એક્સ્ટ્રા માઇલ વધારે પુરુષાર્થ આપણે બધાએ કરવો પડશે અને ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર કેલ્ક્યુલેટેડ રિસ્ક આપણે બધાએ લેવા પડશે ઇફ વી વોન્ટ ટુ બીકમ અ જીનિયસ ઓગણીસો ઇઠ્યોતેર માં બોમ્બેમાં બ્રેબોન સ્ટેડિયમ ઉપર ફાસ્ટ બોલર્સનું સિલેક્શન ચાલતું હતું અને એમાં આખા દેશમાંથી ઘણા બધા એસ્પાયરિંગ બોલર્સ ત્યાં એક કેમ્પમાં હતા એમાં સંબડી ફ્રોમ ધ નોર્થ ઝોન એને ચીફ ઓફ સિલેક્ટર્સ રામનાથનને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કે આ એક હરિયાણાનો છોકરો છે એનું નામ કપિલ દેવ છે ઘણી ફાસ્ટ બોલિંગ નાખે છે એટલે રામનાથ અને કપિલ દેવની સામે આમ ઉપરથી નીચે સુધી આમ જોયું જેમાં આપણે સ્કેન કરે ને આખું શરીર એમાં આખું સ્કેન કર્યા કપિલદેવને આ કપિલદેવે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે અને આખા સ્કેન કરીને લગભગ દસ પંદર સેકન્ડના પોઝ પછી કપિલ દેવના આંખમાં આંખ પરોવીને એમણે વાત કરી કે હમ ધેર આર નો ફાસ્ટ બોલર્સ ઇન ઇન્ડિયા ઇન્ડિયામાં કોઈ ફાસ્ટ બોલર છે જ નહીં બે હજારની સાલમાં એટલે કે એના બાવીસ વર્ષ પછી કપિલ દેવે એમના જીવન ચરિત્રમાં પોતે લખ્યું છે કે રામનાથનનો એ ચહેરો એની એ આંખો અને એની એ શબ્દ એની એના બધા એ શબ્દો એ બધા મારા અંતરમાં એવા કોતરી ગયા ઇટ બેલી જો કેનેડીએ જે વાત કરીને કે વાઇટલ એ ડેવલપ થાય શક્તિઓ બહાર આવી જાય કે હું અમને બતાવી દઉં કે આઈ એમ બોલર અને આપણને બધાને ખબર છે કે એક વખત વર્લ્ડના વર્લ્ડના હાઈએસ્ટ વિકેટ ટેકર કપિલ દેવ બન્યા અત્યારે તો કટની વોલ્સ ને મુરલીથોરન ને શેન વોન ને બધા કેટલા આગળ નીકળી ગયા છે પણ વિથ ફોર હંડ્રેડ એન્ડ થર્ટી ફોર વિકેટ યુ વોઝ ધ હાઇસ્ટ વિકેટ ટેકર અને એની માટે એવું કહેવાય છે કે ચારસો ચોત્રીસ માંથી બસો ને વીસ વિકેટ પીચીસ ઉપર લીધી છે નાખી નાખીને તૂટી જાય ને ખબર તો એ બોલ સ્વિંગ ના થાય જો રિચર્ડ હેડલી કે યાન બોથમ કે બોબ વિલિસ કે કટની વોલ્સ જેટલી ટેસ્ટ મેચિસ ફોરેનની લશ ગ્રીન વિકેટ ઉપર કપિલ દેવ રમ્યા હોત તેની પણ સાડા પાંચસો ઉપર વિકેટ થઈ જાત પંચાવન હજાર જમણા ખભાથી એમણે ટેસ્ટ ક્રિકેટમાં નાખી છે વન ડે ની જુદી રણજીત ટ્રોફી દુલીપ ટ્રોફીની જુદી દેટ ઇઝ પરસિવિયરન્સ દેટ ઇઝ એનર્જી એટલે કેરી ધ એક્સ્ટ્રા બર્ડન વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર આ બધા જ મહાન પુરુષોએ એમના જીવનમાં સતત પુરુષ પ્રયત્ન કર્યો છે સો ધ હાઇટ્સ અટેન્ડ એન્ડ કેપ્ટ બાય ગ્રેટ પર્સનાલિટીઝ વેર નોટ અટેન્ડ બાય સદન ફ્લાઇટ સ્લીપિંગ એટ નાઇટ ટોઇલિંગ અફર્ડ કે મહાન પુરુષો જે સિદ્ધિઓ મેળવી છે સીધા જ હેલિકોપ્ટરમાંથી ઉડીને એવરેસ્ટ ઉપર જઈને જંડો નથી રોપ્યા તો એની કોઈ કિંમત નથી પણ જ્યારે એમના સાથીદારો પ્રેમથી ચેન્દની નીંદ લેતા હતા રાત્રે ત્યારે રાત્રે મોડે સુધી જાગી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે એમનામ કોઈ આ સિદ્ધિ સુધી નથી પહોંચી શક્યું સ્ટીવ વો નું નામ આપણે બધાએ સાંભળ્યું છે હું ક્રિકેટના બે ચાર પ્રસંગો વધારે એટલે કહું છું કે એમાં બધાને જલ્દી રૂચિ થઈ જાય આનંદ વધારે આવે અને આઈ એમ ઓલ્સો ક્રિકેટ ફેન એટલે સ્ટીવ વો એક ઓર્ડિનરી ઓલરાઉન્ડર તરીકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયેલા અને આપણને બધાને એની સિદ્ધિ ખબર છે જ્યારે રિટાયર થયા ત્યારે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેસ્ટ ક્રિકેટ એ જેટલી ટેસ્ટ ક્રિકેટ જીત્યા કેપ્ટન તરીકે એટલી દુનિયામાં કોઈ કેપ્ટન નથી જીત્યા અને કદાચ જીતશે કે કેમ જો કે રીકી પોન્ટિંગ પાછળને પાછળ જાય છે એટલે ઇટ ઇઝ પોસિબલ પણ એક ઓર્ડિનરી પ્લેયર તરીકે જે છઠ્ઠા ક્રમે બોલિંગ બેટિંગમાં આવતા હતા અને પાંચમા ક્રમે એને બોલિંગ આપવામાં આવતી હતી એવા એક ઓલરાઉન્ડર એ આ કક્ષા સુધી પહોંચે રીડર્સ ડાયજેસ્ટ લખ્યું છે ઇટ વોઝ અ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ સ્ટફ ગાય અંતરથી રોક સોલિડ વ્યક્તિ પણ એની જે કેપ્ટનસી હતી એનું જે થિંકિંગ હતું અને ફિલ્ડ ઉપર બેટ્સમેન પ્રમાણે જે એને ફિલ્ડિંગ ગોઠવવી એમ એવું કહેવાય છે કે સ્ટીવ વોની જે માસ્ટરી હતી એ અત્યાર સુધી અને અત્યારના હયાત કેપ્ટન્સમાં કોઈની પાસે આવડત નથી તો આવા જીનિયસ લોકો છે એ નોટ ઓલવેઝ કે વેર બોર્ન ગ્રેટ એ જન્મજાત મહાન હતા એવું નથી એ લોકો એમના જીવનમાં ઘણો બધો પુરુષાર્થ ઘણા બધા વિચાર પછી યોગ્ય દિશા પ્રાપ્ત કરીને પછી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીને પછી પણ પુરુષાર્થ કર્યો ત્યારે એ એક વિશેષ સિદ્ધિ એમના જીવનમાં પ્રાપ્ત કરી શક્યા પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમની પાસે રો મટીરિયલમાં કશું જ નહોતું કોઈ પબ્લિક સપોર્ટ નહીં કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનનું બેકગ્રાઉન્ડ નહીં પોતે જ્યારે સંસ્થામાંથી એટલે કે વડતાલ સંસ્થામાંથી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે બહાર આવ્યા ત્યારે એમની પાસે કોઈ એવી લોક પ્રતિષ્ઠા પણ નહોતી કોઈ એવું રાજ્યનું કે સરકારનું બેકિંગ પણ નહોતું અને એ વ્યક્તિ અહીંયા આપણે એક મંદિર જોઈએ છીએ એવા છ ગગનચુંબી મંદિરો બાંધી દે અને આ બીએપીએસ સંસ્થાના પાયા પોતાની વાણી પોતાનું વર્તન અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે એટલા ઊંડા પાતળે નાખી દીધા કે આજે આ બીએપીએસ સંસ્થા વન ઓફ નોટ ઓન્લી ધ બેસ્ટ નોન વન ઓફ ધ બેસ્ટ વર્ક ડુઈંગ ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ડિયા ઇન એશિયા એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સતત પોતાના પુરુષાર્થથી આ કામ કર્યું છે લોકો એવું કહેતા કે ટ્રેન અને ટપાલ એ બે સરકારે તો શાસ્ત્રીજી મહારાજ માટે જ બનાવ્યા છે એટલો બધો એનો ભરપૂર ઉપયોગ એમણે કર્યો છે પણ જબરજસ્ત પુરુષાર્થથી એમણે આ સંસ્થાના પાયા પાતળે નાખ્યા છે હમણાં પ્રમુખ સાંઈ મહારાજ ન્યૂયોર્કમાં હતા ત્યારે એક બહુ જૂના હરિભક્ત રમણલાલ બારોટ સ્વામીશ્રીને મળવા માટે આવે એમણે એક પ્રસંગ કે એક દિવસ બપોરે ચાર વાગે હું આણંદ મંદિરે ગયો ત્યારે મેળા ઉપર શાસ્ત્રીજી મારા હતા અને એમને જગાડીને મેં વાત કરી કે સ્વામી મારા બેનના લગ્ન થઈ ગયા છે મારા બને એવી સત્સંગી નથી તો મારી ઈચ્છા છે કે જો તમે ત્યાં પધરામણી આવો એના ઘરે થોડી વાર બેસો અને થોડીક એની વાત કરો તો એમને અક્ષર પુરુષોત્તમની વાત સમજાય અને સત્સંગી થાય રમણભાઈ આ વાત કરી કે શાસ્ત્રીજી મારા તરત પથારીમાંથી બેઠા થઈ ગયા ચાલ અત્યારે કે સ્વામી અત્યારે સ્વામી કે અત્યારે જ ધર્મના કામમાં ઢીલ નહીં સીધા સી સીધ એનર્જી સીધ ફાર ઇન ધ બેલી કે આ કામ મારે કરવું છે એ કામને પુષ્ટિ કરતી નાનામાં નાની ક્રિયા પણ તત્કાળ અને વ્યવસ્થિત કરવી એ ઉભા થઈને નીચે આવ્યા બંને બંને પગના ગોઠણમાં વાહ હતો નીચે આવતા આવતા પણ ખૂબ તકલીફ થઈ રસ્તામાં બે વખત રમણલાલ બારોટે વાત કરી કે સ્વામી તમે રહેવા દો એ વસ્તુ તો એમને અહીંયા બોલાવી લઈશ સ્વામી કે ના આપણે જવું છે મંદિરની બહાર આવ્યા તો કોઈ ઘોડા ગાડી નહીં કોઈ ગાડું નહીં કશું જ નહીં કે સ્વામી આપણે સ્વામી કે ચાલતા થઈએ એક સંતના ટેકે અને બાજુમાં રમણલાલ બારોટ ત્રણ જણા ચાલવા મંડ્યા પંદર વીસ ડગલા ચાલ્યા શાસ્ત્રી માં કે મારથી નહીં ચલાય હું બેસી જઉં છું કે સ્વામી રહેવા દો આપણે પધરામણી નથી જવું સ્વામી કે નીકળ્યા છે એટલે કરવાની છે જવું જ છે સી ધ પરસિવિયરન્સ પાછું પંદર વીસ ડગલા ચાલ્યા અને પાછા બેસી ગયા ખૂબ વાસ છે ખૂબ દુખાવો થાય છે રમણલાલ બારોટ કે સ્વામી રડતા રડતા કે સ્વામી તમે રહેવા દો આપણે નથી જવું શાસ્ત્રીજી મહારાજ કે આપણે જવું છે આજુબાજુ તપાસ કરે તો કોઈ ઘોડાગાડી નહીં કોઈ ગાડું નહીં કશું જ નહીં રમણલાલ બારોટને સૂજ્યું કે સ્વામી એમ કરો હું ને આ સંત ભેગા થઈને તમને થોડાક તેડી લઈએ ઉચકી લઈએ સમય ને થોડું ચલાશે થોડું ચાલ્યા અને પાછું થાકી ગયા બેસી ગયા રમણલાલ બારોટ કેમ કરો સ્વામી હું નીચે બેસી જઉં છું તમે મારા ખભા ઉપર બેસી જાઓ ઇન બ્રોડ ડે લાઇટ સાંજે પાંચ વાગે જયારે રોડ ઉપર આટલી બધી આવન જાવન લોકોની હતી ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આવા એક મહાન સંત આવા એક વિદ્વાન સંત એ અક્ષર પુરુષોત્તમની વાત એક સામાન્ય હરિભક્તને સમજાય એના માટે ભર બજારમાં ધોળે દિવસે એક હરિભક્તના ખભા ઉપર એક નાનું બાળક બેસે એવી રીતે બેસીને એના ઘરે પધરામણી કરી છે સીધ પરસીવરન્સ કેટલી બધી અંતરમાં એક ઝીલ હશે કે મારે અક્ષર પુરુષોત્તમની વાત જો એક જણો પણ સમજવા તૈયાર હોય તો મારે કરવી છે વેન્ટ ત્યાં અડધો કલાક બેઠા ત્યાં સુધીમાં ગાડાની વ્યવસ્થા થઈ ગઈ વળતા આવવા માટે પણ આ રીતે આ મહાન પુરુષો એના જીવનમાં કાર્ય કર્યું છે એટલે કોઈ પણ જીનિયસ એના જીવનમાં આવું સર્વોત્તમ પરિણામ પોતે જે કાર્ય નક્કી કર્યું છે એમાં લાવી શક્યા છે એનું કારણ છે કે લોકોએ જીવનમાં જબરજસ્ત કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ ગણતરીપૂર્વકનો પુરુષાર્થ એમના જીવનમાં એમણે કરેલો છે બિલ ગેટ્સની વાત આપણે સાંભળી હશે ધ કિંગ ઓફ